સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા વિશાળ દર્શન એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. સમગ્ર મામલાની જો વાત કરીએ તો મોડી રાત્રે એપાર્ટમેન્ટનો ભાગ નમી પડતા સ્થાનિકોની ફાયર વિભાગને જાણ કરી હતી, જેના ભાગરૂપે ફાયર વિભાગે ઇમારતને ખાલી કરાવી હતી, જે બાદ ઇમારતનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સત્તરના ભાગરૂપે ફાયર વિભાગની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. ઇમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. પાર્લે પોઈન્ટ વિસ્તારનો આ બનાવ બન્યો છે. મોડી રાત્રે જ આ એપાર્ટમેન્ટનો ભાગ નમી પડતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, અને જેના ભાગરૂપે ફાયર વિભાગે ઇમારતને ખાલી કરાવી હતી, જે બાદ ઇમારતનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સતર્કતાના ભાગરૂપે ફાયર વિભાગની એક ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. મારું નામ કૌશલ વટાણી છું. આ બિલ્ડિંગમાં ચોથે માળે રહું. કૌશલભાઈ, શું નુકસાન છે ને ક્યારે ખબર પડે કે બિલ્ડિંગ ગમી રહી છે? એટલે થોડુંક ખરી ગયું. 1:30 વાગે રાત્રે એક છોકરાએ અવાજ કર્યો એટલે બધા નીચે આવ્યા. ફાયર બ્રિગેડ આવી. ફાયર બ્રિગેડે કોઈ બધું લોક કરી દીધું, કોઈ જવાની જરૂર નથી. અને 4 વાગે સવારે આખું બિલ્ડિંગ નીચે ધરાશાયી થઈ ગયું. બિલ્ડિંગના દરેક મેમ્બર બહાર આવી ગયા હતા. કોઈને કોઈ સમસ્યા એટલે કોઈને કંઈ વાગ્યું નથી, કોઈને નુકસાન થયું નથી, પણ બધા પહેરેલા કપડે આવેલા જ ને. બધા પાસે બીજું કંઈ છે નહીં, પહેરેલા કપડાં છે. સામાન કેટલું નુકસાન? સામાન તો જેની પાસે છે એટલું બધું જ નુકસાન. કોઈ પાસે કાંઈ નથી વધ્યું. નીચે બધા વાહનો ડટાઈ ગયેલા છે. પછી ધીમે ધીમે કચરો કાઢતા જશે, જેનું જે હોય તે લઈ જશે આવીને. રાત્રે બધા સૂતા હતા ત્યારે કઈ રીતના ખબર પડી કે બિલ્ડિંગ ગમી ગયું? પહેલે માળે થોડુંક ખડવાનો અવાજ આવ્યો. એમાંથી પહેલે માળે જે ભાઈ રહેતા હતા એને થોડું વાઇબ્રેશન વધારે લાગે. રાત્રે લગભગ 1:15 વાગે કોલ મળ્યો હતો ફાયર ડિપાર્ટમેન્ટમાં. કોલ મળતા અમે લગભગ રાત્રે આવી ગયા હતા. અહીં આવતા બિલ્ડિંગનું પોઝિશન જોતા બિલ્ડિંગ એક સાઈડ નમી ગયું હતું. અંદરના જે 10 પરિવારના 25 સભ્યો હતા એમને નીચે ઉતારી લીધેલા હતા. ત્યારબાદ અમારા ફાયર બ્રિગેડની ટીમ અને સ્ટેન્ડબાય રહી ગઈ. કોઈને અંદર એન્ટ્રી જવા નથી. લગભગ 4:15 વાગે બિલ્ડિંગ ક્રોસ થઈ ગયેલું હતું. ત્યારબાદ હમણાં મલબા ઉઠાવવાની કામગીરી ચાલુ કરેલી. નુકસાન કંઈ જાણી